મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજન અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી રહ્યા ઉપસ્થિત. આ બેઠકમાં માહિતી નિયામક કે એલ બચાણીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના અગત્યના માધ્યમ તરીકે ઉભરી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થી સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. વધુમાં માહિતી નિયામકે આજના યુગમાં સોશિયલ મીડિયાને ઉપયોગિતા સમજાવીને જિલ્લાના દરેક વિભાગમાં સોશિયલ મીડિયા અંગે મિકેનિઝમ ઊભું કરી વિવિધ વિભાગની યોજનાઓના લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી, પોઝિટિવ સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને યોજનાઓની જાણકારી મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નિયામકે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે દિશામાં કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી સોશિયલ મીડિયાની અસરકારકતા વિશે જાણકારી આપી હતી. આ તકે વિવેક ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે સોશિયલ મીડિયાના ઉપયોગ આંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ્યો છે. આ માધ્યમનો ઉપયોગ કરીને આપણે સરકારની કામગીરી અને યોજનાઓની જાણકારી લોકોને સાદી અને સરળ ભાષામાં આપી શકીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોનો વિશ્વાસ જીતવાનું બહુ મોટું પ્લેટફોર્મ આજે સોશિયલ મીડિયા બન્યું છે. આ સોશિયલ મીડિયાનો ડિજિટલ આર્કાઇવ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. વધુમાં તેમણે આપત્તિ વ્યવસ્થાપન સમયે સોશિયલ મીડિયાએ અગત્યની ભૂમિકા ભજવી છે તેમ જણાવી ભારે વરસાદની સ્થિતિમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વરસાદના આંકડા, રાહત બચાવની કામગીરી સહિતની વિગતો લોકો સુધી પહોંચી છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ નાગરાજને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ માટે ઊભું કરવામાં આવેલ ડિસ્ટ્રિક્ટ ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડની પ્રેઝેન્ટેશનના માધ્યમથી વિગતવાર જાણકારી આપી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે ડેશબોર્ડમાં ટીમ મહેસાણાએ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેવી જ કામગીરી સોશિયલ મીડિયા સંદર્ભે ટીમ મહેસાણા દ્વારા કરવામાં આવશે તેવી તત્પરતા દર્શાવી હતી. આ તકે માહિતી નિયામક અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારીએ મહેસાણા વહીવટીતંત્રની ડિસ્ટ્રિક્ટ ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડની કામગીરી બિરદાવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જૈસ્મીન અને અધિક નિવાસી કલેક્ટર એસસી સાવલિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવસાર જેડેશ ટીવી મહેસાણા. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.